Hello students, now first of all here we define the notation of the max terms of three variables. As we already defined the notation small m for min terms, similarly here we define capital M for max term of three variables. So let's hear all combination of the max terms. તો જે રીતે મિત્રો આપણે મેઇન ટર્મ્સ માટે નોટેશન યુઝ કરેલ છે સ્મોલ એમ ઝીરો ટુ સ્મોલ એમ સેવન, એ જ રીતે મિત્રો આપણે જે મેક્સ ટર્મ આઠ છે રેડી એના માટે આપણે નોટેશન યુઝ કરીશું કેપિટલ એમ ઝીરો ટુ કેપિટલ એમ સેવન. સો હાઉ ટુ ડિફાઇન, સો ફર્સ્ટ નોટેશન એમ ઝીરો ઇઝ અવર ફર્સ્ટ મેક્સ ટર્મ ઇઝ એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ ઝીરો. તો મિત્રો જ્યાં કંઈ પણ આપણને આવું ફોર્મ જોવા મળે એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી તો એના બરાબર નોટેશન લખાશે એમ ઝીરો. જે રીતે મિત્રો આપણે સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મની અંદર આપણે મેઇન ટર્મ્સને ડિનોટ કરતા હતા એમ ઝીરો એમ વન અપ ટુ અપ ટુ એમ સેવન વડે, એ જ રીતે મિત્રો અહીં આપણે પ્રોડક્ટ ઓફ સમ કેનોનિકલ ફોર્મની અંદર આપણે મેક્સ ટર્મને ડિનોટ કરીશું કેપિટલ એમ ઝીરો ટુ એમ સેવન નોટેશન રેડી. સો એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી ડિનોટેડ બાય કેપિટલ એમ ઝીરો, એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી કમ્પ્લિમેન્ટ ડિનોટેડ બાય નોટેશન કેપિટલ એમ વન. તો એ રીતે મિત્રો આપણે દરેક મીન મેક્સ ટર્મને આપણે નોટેશન ડિફાઇન કરેલ છે રેડી. એક્સ વન રિંગ સમ એક્સ ટુ કમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ થ્રી ડિનોટેડ બાય કેપિટલ એમ ટુ, એક્સ વન રિંગ સમ એક્સ ટુ કમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ થ્રી કમ્પ્લિમેન્ટ ડિનોટેડ બાય એમ થ્રી, એક્સ વન કમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી ડિનોટેડ બાય કેપિટલ એમ ફોર, એક્સ વન કમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી કમ્પ્લિમેન્ટ ડિનોટેડ બાય એમ ફાઇવ, એક્સ વન કમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ ટુ કમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ થ્રી ડિનોટેડ બાય એમ સિક્સ, એન્ડ એક્સ વન કમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ ટુ કમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ થ્રી કમ્પ્લિમેન્ટ ડિનોટેડ બાય એમ સેવન. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ સેવન નોટેશન્સ. નાવ વી સી ધી અવર નેક્સ્ટ ટોપિક. તો જે રીતે મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે સમ ઓફ પ્રોડક્ટ મીન્સ મેઇન ટર્મ્સને મિત્રો કેવા ફોર્મમાં આપણે એક્સપ્રેસ કરી હતી સમેશન ફોર્મમાં, એ જ રીતે મિત્રો અહીં મેક્સ ટર્મને આપણે રિપ્રેઝન્ટ કરીશું પ્રોડક્ટ ફોર્મમાં રેડી. ફોર એક્ઝામ્પલ ઇફ વી રાઇટ એક્સ વન સ્ટાર એક્સ ટુ રિંગ સમ એક્સ ટુ સ્ટાર એક્સ વન કમ્પ્લિમેન્ટ, તો આને કેવા ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો? સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ રેડી, સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મ. કારણ કે આપણે શું કરેલ છે મિત્રો? સમ ઓફ મીન ટર્મ્સ છે રેડી. નાવ વી રાઇટ ઇન ધીસ ફોર્મ એક્સ વન રિંગ સમ એક્સ ટુ સ્ટાર એક્સ વન રિંગ સમ એક્સ ટુ કોમ્પ્લિમેન્ટ. ના યુ કેન સી ધીસ ધ મેક્સ ટર્મ રેડી. તો આ બંને મિત્રો મેક્સ ટર્મ છે. મેક્સ ટર્મ આપણે શું કરી છીએ? પ્રોડક્ટ કરી છે. સો ધીસ ફોર્મ ઇઝ નોન ઇઝ ધી સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મ, એન્ડ ધીસ ધી પ્રોડક્ટ ઓફ સમ કેનોનિકલ ફોર્મ. ધીસ ધ પ્રોડક્ટ ઓફ સમ કેનોનિકલ ફોર્મ. સો મેથડ મિત્રો એઝ ઇઝ રહેશે. જે રીતે મિત્રો આપણે મીન ટર્મ્સની અંદર જે કાંઈ ટર્મ ખૂટતી હતી મિત્રો એના માટે આપણે યુઝ કરતા હતા વન રેડી. ઇફ વી રાઇટ એ સ્ટાર વન સો વી ગેટ ધી આન્સર ઇઝ ધી એ, બટ ઇન અ સમેશન ફોર્મ એ રિંગ સમ ઝીરો વી ગેટ ધી એ. તો મિત્રો આપણે મીન ટર્મ્સની અંદર એડ કરતા હતા વન, એ જ રીતે મેક્સ ટર્મમાં મિત્રો આપણે યુઝ કરીશું ઝીરો. સો નાવ વી કેન રાઇટ એ સ્ટાર વન ઇઝ ઇક્વલ ટુ યર વી રાઇટ ધી એ, એન્ડ એ રિંગ સમ ઝીરો ઇઝ નથિંગ બટ ધી એ. સો સિમિલરલી યર વી રાઇટ ઇન ધીસ ફોર્મ. તો મિત્રો એ રિંગ સમ ઝીરો આપણે એ રિંગ સમ ઝીરો યુઝ કરીશું આપણે મેક્સ ટર્મની અંદર, અને એ સ્ટાર વન આપણે યુઝ કરીશું મીન ટર્મની અંદર. ના વી સી એક્ઝામ્પલ જોયું બેટર અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધીસ. વોટ્સ ઇઝ ધી સ્ટેટમેન્ટ? એવરી બુલિયન એક્સપ્રેશન્સ કેન બી એક્સપ્રેસેડ એઝ પ્રોડક્ટ ઓફ ઇચ મેક્સ ટર્મ. તો મિત્રો મેક્સ ટર્મને દરેક મેક્સ ટર્મને આપણે કેવા ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ? પ્રોડક્ટ ફોર્મમાં આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. જ્યારે મીન ટર્મ્સમાં મિત્રો હતું આપણે જોયું ઉપરમાં સમ ઓફ પ્રોડક્ટ ફોર્મમાં હતું મિત્રો, દરેક મીન ટર્મને આપણે સમ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. જ્યારે પ્રોડક્ટ ઓફ સમ ફોર્મની અંદર મિત્રો દરેક મેક્સ ટર્મને આપણે પ્રોડક્ટ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. તો ઓમાં દરેક ટર્મ્સની વચ્ચે મિત્રો રિંગ સમ આવતા હતા, જ્યારે આમાં દરેક મેક્સ ટર્મની અંદર વચ્ચે કોણ આવશે મિત્રો? મલ્ટિપ્લિકેશન આવશે, મીન્સ સ્ટાર આવશે. કન્સેપ્ટ મિત્રો એઝ ઇટ ઇઝ રહેશે. સો એક્સપ્રેસ ધ ફોલોઈંગ થ્રી વેરિયેબલ્સ બુલિયન એક્સપ્રેશન એઝ ધ સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મ.
સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવાનું છે. સો ફર્સ્ટ એક્ઝામ્પલ વી એવો ગિવન આલ્ફા ઓફ એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી, તો ત્રણ વેરિયેબલ છે મિત્રો અને આપણને આપેલું છે એક્સ વન રિંગ સમ એક્સ ટુ. હવે મિત્રો આ ક્યાં કે આપણી એક મેક્સ ટર્મ થશે કારણ કે વચ્ચે રિંગ સમ છે. અને આપણે કેવું ફોર્મ કીધું છે મિત્રો, સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ, તો સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મમાં આ આપણી મેક્સ ટર્મ થશે. એડી તો આ મેક્સ ટર્મને મિત્રો પૂરી કરવા માટે આમાં કઈ ટર્મ ખૂટે છે, અગેન આપણો કોન્સેપ્ટ સેમ રહેશે મિત્રો. મેક્સ ટર્મને પૂરી કરવા માટે આપણે કયો વેરિયેબલ ખૂટે છે, એક્સ થ્રી વેરિયેબલ ખૂટે છે. તો આને કઈ રીતે લખાશે મિત્રો, એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ ઝીરો લખાશે, કારણ કે એનો આન્સર કોણ થઈ જશે અગેન મિત્રો, એક્સ વન રિંગ સમ એક્સ ટુ થઈ જશે. રેડી. હવે મિત્રો જે ટર્મ ઝીરો છે તો ઝીરો બરાબર શું લખાશે મિત્રો, એક્સ થ્રી સ્ટાર એક્સ થ્રી કમ્પ્લિમેન્ટ. જે રીતે મિત્રો ઓમાં આપણે લખતા હતા એ રિંગ સમ એ કમ્પ્લિમેન્ટ, તો એના બરાબર વન થતા એ જ રીતે મિત્રો એ સ્ટાર એ કમ્પ્લિમેન્ટ બરાબર થશે ઝીરો. તો ઝીરોની જગ્યાએ મિત્રો આપણે યુઝ કરીશું હવે એ સ્ટાર એ કમ્પ્લિમેન્ટ. રેડી. અને ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ છીએ, કઈ રીતે લખી શકીએ આગળ જોશું આપણે આ જ એક્ઝામ્પલની અંદર મિત્રો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે મિત્રો સ્ટેપ વાઇઝ જોઈ લઈએ એક્ઝામ્પલ છે. સો એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ ઝીરો, સો અગેન આન્સર ઇઝ ધી એક્સ વન રિંગ સમ એક્સ ટુ. હવે મિત્રો કઈ ટર્મ ખૂટે છે, એક્સ થ્રી ખૂટે છે, તો ઝીરોની જગ્યાએ કઈ ટર્મ લખાશે મિત્રો, એક્સ થ્રી સ્ટાર એક્સ થ્રી કમ્પ્લિમેન્ટ લખાશે. રેડી. તો અગેન થઈ જશે ઝીરો. અગેન યર વી એપ્લાય અવર ડિસ્ટ્રીબ્યુટિવ લો, એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી વચ્ચે આવી જશે મિત્રો સ્ટાર. રેડી. આ એ થશે આપણા, બી થશે ના થશે સી. સો એ રિંગ સમ બી સ્ટાર એ રિંગ સમ સી. સો એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી વચ્ચે આવી જશે સ્ટાર મિત્રો, એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી કમ્પ્લિમેન્ટ. તો હવે તમે જોઈ શકો છો મિત્રો આપણી આ મેક્સ ટર્મ કમ્પ્લીટ થઈ ગઈ છે, બંને મેક્સ ટર્મ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ત્રણ વેરિયેબલની અંદર. અને વચ્ચે કેવું ફોર્મ છે મિત્રો, પ્રોડક્ટ ફોર્મ છે. રેડી. સો ધીસ ફોર્મ નો વન ઇઝ ધી પ્રોડક્ટ ઓફ મેક્સ ટર્મ, પ્રોડક્ટ ઓફ ધી મેક્સ ટર્મ. હવે મિત્રો આપણે જોઈએ પ્રમાણે એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રીને કયા નોટેશન વડે રિપ્રેઝન્ટ કરીશું, એમ ઝીરો વડે. વી હેવ ઓલરેડી ડિફાઇન ધીસ નોટેશન, એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી ડિનોટેડ બાય નોટેશન એમ ઝીરો, એન્ડ એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી કમ્પ્લિમેન્ટ ડિનોટેડ બાય નોટેશન એમ વન. સો હિયર વી યુઝ ધીસ નોટેશન. સો એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી ડિનોટેડ બાય નોટેશન એમ ઝીરો સ્ટાર ધીસ નોટેશન ધીસ એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી કમ્પ્લીટ ડિનોટેડ બાય એમ વન. હવે મિત્રો ડાયરેક્ટ કઈ રીતે આપણે આન્સર લખી શકીએ છીએ એ જોઈએ. તો આમાં મિત્રો કઈ ટર્મ ખૂટે છે, આપણી પાસે એક્સપાન્સન છે એક્સ વન રિંગ સમ એક્સ ટુ, કઈ ટર્મ ખૂટે છે મિત્રો, એક્સ થ્રી ટર્મ ખૂટે છે. તો ડાયરેક્ટલી વી રાઇટ ઇન ધીસ ફોર્મ, એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી, એક વખત મિત્રો ટર્મ એડ કરવાની, વચ્ચે આવી જશે સ્ટાર, અને સેકન્ડ ટાઈમ એનો કોમ્પ્લિમેન્ટ એડ કરી દેવાનો, એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ ઇઝ કમ્પ્લિમેન્ટ એક્સ થ્રી. સો ધીસ ટર્મ ઇઝ નથિંગ બટ ધી એમ ઝીરો સ્ટાર ધીસ ટર્મ ઇઝ નથિંગ બટ ધી એમ વન. સો ધીસ ધ ફાઇનલ આન્સર. નાવ વી ડિસ્કસ ધી સેકન્ડ વન. સો વોટ વી હેવ ગિવન ધી સેકન્ડ વન, આલ્ફા ઓફ એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી ઇઝ ઇક્વલ ટુ એક્સ વન સ્ટાર એક્સ ટુ કમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ થ્રી. હવે આપણે જોઈએ પ્રમાણે મિત્રો વચ્ચે કમ્પ્લિમેન્ટ વચ્ચે આપણે જે સ્ટાર હોવા જોઈએ ને આપણે વચ્ચે સોરી આપણે જ્યાં રિંગસમ છે મિત્રો તો વચ્ચે રિંગસમ હોવા જોઈએ નહીં, દરેક મેક્સ ટર્મની વચ્ચે કોણ આવવા જોઈએ મિત્રો ફરજિયાત સ્ટાર આવવા જોઈએ. તો અહીં મિત્રો આપણે જે મેક્સ ટર્મ છે એને ફર્સ્ટ ઓફ ઓલ રિઅરેન્જ કરીશું. આપણી પાસે મિત્રો મેક્સ ટર્મ એક જ આપેલી છે એક્સ થ્રી. રેડી. હાઉ ટુ રાઇટ ધીસ ઇન મેક્સ ટર્મ, સો ફર્સ્ટ ઓફ ઓલ વી રિયરેન્જ ધીસ ટર્મ, એક્સ થ્રી રિંગ સમ એક્સ વન સ્ટાર એક્સ ટુ કમ્પ્લિમેન્ટ. હવે આપણે મિત્રો વચ્ચે રિંગ સમ નથી જોતા, આપણે વચ્ચે કોણ જોયું છે મિત્રો સ્ટાર જોઈએ છે. રેડી. તો સ્ટાર કઈ રીતે આવશે મિત્રો વચ્ચે, તો આપણે ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ એપ્લાય કરી દઈએ ડાયરેક્ટલી. તો શું થશે, એક્સ થ્રી રિંગ સમ એક્સ વન વચ્ચે આવી જશે સ્ટાર, એક્સ થ્રી રિંગ સમ એક્સ ટુ કમ્પ્લિમેન્ટ. હવે મિત્રો આપણી જે મેક્સ ટર્મ છે કમ્પ્લીટ થઈ છે. રેડી. તો જ્યારે પણ મિત્રો ટર્મની અંદર વચ્ચે સ્ટાર આવેલા હોય ત્યારે ફરજિયાત મિત્રો આપણે ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ એપ્લાય કરવાનો રહેશે. અહીંયા ફર્સ્ટ સ્ટેપમાં મિત્રો આપણે ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ એપ્લાય કરેલ છે. તો કઈ રીતે લખાશે, એક્સ થ્રી સ્ટાર એક્સ થ્રી રિંગ સમ એક્સ વન સ્ટાર એક્સ થ્રી રિંગ સમ એક્સ ટુ કમ્પ્લિમેન્ટ. હવે મિત્રો તમે જોઈ શકો છો આપણી બે મેક્સ ટર્મ મળી છે, એક્સ થ્રી રિંગ સમ એક્સ વન સ્ટાર એક્સ થ્રી રિંગ સમ એક્સ ટુ કમ્પ્લિમેન્ટ. પણ એ મિત્રો મેક્સ ટર્મ કમ્પ્લીટ છે નહીં, કારણ કે આજે બંને મેક્સ ટર્મની અંદર ખૂટે છે ટર્મ. ફર્સ્ટ ટર્મની અંદર કોણ ખૂટે છે મિત્રો, એક્સ ટુ ખૂટે છે અને સેકન્ડમાં એક્સ વન ખૂટે છે. તો ડાયરેક્ટલી મિત્રો આપણે એડ કરી દઈશું. ડાયરેક્ટલી કઈ રીતે લખશું,
એક્સ થ્રી રિંગ્સ સમ એક્સ ટુ, ડાયરેક્ટલી મિત્રો અહીં લખી છે આપણે એક્સ થ્રી રિંગ સમ એક્સ વન રિંગ સમ એક્સ ટુ, જે ટર્મ ખૂટતી હતી મિત્રો એડ કરી દીધી, અને બીજી વખત એનો કોમ્પ્લિમેન્ટ એડ કરીશું, એક્સ થ્રી રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ ટુ કોમ્પ્લિમેન્ટ. તો આ ટર્મમાંથી મિત્રો બે ટર્મ બનશે, કઈ ટર્મ બનશે, એક વખતમાં એક્સ ટુ આપણે એડ કરીશું અને બીજી ટર્મમાં એક્સ ટુ કોમ્પ્લિમેન્ટ એડ કરીશું, અને વચ્ચે આવશે મિત્રો સ્ટાર. એ જ રીતે મિત્રો આ ટર્મમાંથી પાછી બે ટર્મ સેપરેટ થશે, કઈ ટર્મ સેપરેટ થશે, એક વખત એક્સ વન એડ કરીશું અને બીજી વખત એક્સ વન કોમ્પ્લિમેન્ટ એડ કરીશું, રેડી. સો વી રેટ ધ નેક્સ્ટ ટર્મ સ્ટાર એક્સ થ્રી રિંગ સમ એક્સ ટુ કોમ્પ્લિમેન્ટ એઝ ઇટ ઇઝ રિંગ સમ એક્સ વન સ્ટાર એક્સ થ્રી રિંગ સમ એક્સ ટુ કોમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ વન કોમ્પ્લિમેન્ટ. હવે મિત્રો ટર્મને રિઅરેન્જ કરી લખેલ છે, રેડી. સો આ ટર્મને આપણે રિઅરેન્જ કરી લખેલ છે, એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી સ્ટાર એક્સ વન રિંગ સમ એક્સ ટુ કોમ્પ્લિમેન્ટ સ્ટાર એક્સ થ્રી સ્ટાર એક્સ વન રિંગ સમ એક્સ ટુ કોમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ થ્રી સ્ટાર એક્સ વન કોમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ ટુ કોમ્પ્લિમેન્ટ એન્ડ એક્સ થ્રી. ત્યારબાદ મિત્રોને આપણે જે નોટેશન ડિફાઈન કરેલ છે એના ડિનોટ કરેલ છે, ધી ઇઝ ધ નોટેશન એમ ઝીરો, ધી ઇઝ ધ નોટેશન એમ ટુ, ધી ઇઝ ધ અલ્સો નોટેશન એમ ટુ એન્ડ ધી ઇઝ ધ નોટેશન એમ સિક્સ. હવે જોઈ શકો છો મિત્રો અહીં એમ ટુ સ્ટાર આપણી જે એમ ટુ ટર્મ છે ટુ ટાઈમ આવી છે, સો એમ ટુ સ્ટાર એમ ટુ ઇઝ અગેઇન ધી એમ ટુ, એ સ્ટાર એ મિત્રો એ થઈ જશે, એ જ રીતે એમ ટુ સ્ટાર એમ ટુ અગેઇન ટર્મ થઈ જશે એમ ટુ. સો એમ ઝીરો સ્ટાર એમ ટુ ઇઝ નથિંગ બટ ધી અગેઇન એમ ટુ ટર્મ, સો એમ ઝીરો સ્ટાર એમ ટુ સ્ટાર એમ સિક્સ. સો ધી ઇઝ ધ ફાઇનલ આન્સર ઓફ ધીસ એક્ઝામ્પલ. સો ઇન ધીસ વે એક્ઝામ્પલ નંબર થ્રીમાં જોઈએ મિત્રો આપણને એક્સપાન્શન આપેલું છે એક્સ ટુ સ્ટાર એક્સ થ્રી. તો મિત્રો આપણને જે ટર્મ આપેલી છે મિત્રો અહીં બે મેક્સ ટર્મ આપેલી છે એક્સ ટુ અને એક્સ થ્રી, અને વચ્ચે સ્ટાર આવેલા છે, પણ આપણને જે મિત્રો બે મેક્સ ટર્મ આપેલી છે એક્સ ટુ સ્ટાર એક્સ થ્રી. તો આ જે ફર્સ્ટ મેક્સ ટર્મ છે એમાં મિત્રો બે ટર્મ ખૂટે છે, કઈ ખૂટે છે, એક્સ વન વેરિયેબલ અને એક્સ ટુ વેરિયેબલ ખૂટે છે, એક્સ થ્રી વેરિયેબલ ખૂટે છે. એ જ રીતે મિત્રો થર્ડ એક્સ થ્રી વેરિયેબલ છે એની અંદર બે વેરિયેબલ ખૂટે છે, એક્સ વન અને એક્સ ટુ. તો એ મિત્રો બંને એડ કરવાનું રહેશે. સો ફર્સ્ટ ટર્મ છે મિત્રો એક્સ ટુ, એની અંદર આપણે એક્સ વન એડ કરીએ છીએ, તો એમાંથી ડાયરેક્ટલી મિત્રો ટર્મ લખેલ છે, બે ટર્મ લખાશે, એક્સ વન રિંગ સમ એક્સ ટુ સ્ટાર એક્સ વન કોમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ ટુ. મિત્રો એક્સ ટુમાં બે વેરિયેબલ ખૂટે છે, એક્સ વન અને એક્સ થ્રી. તો ફર્સ્ટ આપણે એક્સ વન એડ કરીએ છીએ, તો ડાયરેક્ટ લખાશે એક્સ વન રિંગ સમ એક્સ ટુ સ્ટાર એક્સ વન કોમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ ટુ, વચ્ચે સ્ટારના સ્ટાર એજ ડીઝ. એ જ રીતે મિત્રો એક્સ થ્રીમાં પણ બે ખૂટે છે, એમાંથી આપણે ફર્સ્ટ એડ કરીએ છીએ એક્સ વન. તો કઈ રીતે લખાશે, એક્સ વન રિંગ સમ એક્સ થ્રી સ્ટાર એક્સ વન કોમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ થ્રી. હવે અગેન મિત્રો આપણને ચાર ટર્મ મળી છે, રેડી, પણ ચાર ટર્મની અંદરમાં પણ મિત્રો દરેકમાં એક એક વેરિયેબલ ખૂટે છે. આ જે ટર્મ મળી છે મિત્રો એમાં પણ એક વેરિયેબલ ખૂટે છે, કયો ખૂટે છે, એક્સ થ્રી. તો એમાં આપણે એક્સ થ્રી એડ કરી, તો કઈ રીતે લખાશે, એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી કોમ્પ્લિમેન્ટ. આ જ ટર્મમાંથી ઇનશોર્ટ મિત્રો આ દરેક ટર્મ આપણને મળી છે, ઇનશોર્ટ આ જે ટર્મ હતી મિત્રો એક્સ ટુ એમાંથી બે ટર્મ મળી, રેડી, આ એક્સ થ્રીમાંથી આપણને બે ટર્મ મળી. હવે અગેન મિત્રો આજે આ ટર્મ મળી છે એમાંથી પાછી બે ટર્મ સેપરેટ થશે, તો આ ટર્મમાંથી મિત્રો બે ટર્મ કઈ બનશે, એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી કોમ્પ્લિમેન્ટ સ્ટાર એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી. કારણ કે આમાં મિત્રો એક્સ થ્રી ખૂટે છે, તો એમાં કોણ એડ કરવો પડશે, એક્સ થ્રી અને એક્સ થ્રી કોમ્પ્લિમેન્ટ એડ કરવા પડશે. એ જ રીતે મિત્રો આ ટર્મમાં પણ કોણ ખૂટે છે, એક્સ થ્રી અને એક્સ થ્રી કોમ્પ્લિમેન્ટ એડ કરીશું. આ ટર્મમાં મિત્રો એક્સ વન એક્સ થ્રી છે, તો કોણ એડ કરીશું, એક્સ ટુ અને એક્સ ટુ કોમ્પ્લિમેન્ટ. એ જ રીતે મિત્રો લાસ્ટ ટર્મમાં કોણ ખૂટે છે, એક્સ ટુ, તો અગેન પણ એમાં આપણે એડ કરીશું, એક્સ ટુ એન્ડ એક્સ ટુ કોમ્પ્લિમેન્ટ, રેડી. તો ઇનશોર્ટ મિત્રો આજે ચાર ટર્મ છે એમાંથી પાછી ટુ ટર્મ સેપરેટ થશે, એટલે ટોટલ ટર્મ થશે મિત્રો એઇટ, રેડી. એક્સ વન સ્ટાર એક્સ ટુ સ્ટાર એક્સ થ્રી કોમ્પ્લિમેન્ટ, એક્સ વન સ્ટાર એક્સ ટુ સ્ટાર એક્સ થ્રી, રેડી. તો આમાં મિત્રો આપણે એક્સ થ્રી અને એક્સ થ્રી કોમ્પ્લિમેન્ટ એડ કરી રહ્યા, આમાં પણ મિત્રો એક્સ થ્રી ખૂટે છે, તો એડ કરીશું આપણે એક્સ વન એક્સ વન કોમ્પ્લિમેન્ટ સ્ટાર એક્સ ટુ સ્ટાર એક્સ થ્રી સ્ટાર એક્સ વન કોમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી કોમ્પ્લિમેન્ટ. આમાંથી પણ બે ટર્મ એડ થશે મિત્રો, સ્ટાર એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી સ્ટાર એક્સ વન રિંગ સમ એક્સ ટુ કોમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ થ્રી. આમાંથી બે ટર્મ એડ થશે, એક્સ વન રિંગ સમ એક્સ ટુ રિંગ સમ એક્સ થ્રી સ્ટાર એક્સ વન રિંગ સમ એક્સ વન કોમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ ટુ કોમ્પ્લિમેન્ટ રિંગ સમ એક્સ થ્રી. આફ્ટર દેટ વી રાઇટ ઇન નોટેશન ફોર્મ એન્ડ આફ્ટર દેટ વી ગેટ ધી ફાઇનલ આન્સર. સો ઇન એક્ઝામ્પલ નંબર ફોર ફિફ્થ સિક્સ યુ આર ગિવેન એક્સ વન રિંગ સમ એક્સ વન સ્ટાર એક્સ ટુ સ્ટાર એક્સ થ્રી. આ મિત્રો તમને ત્રણ મેક્સ ટર્મ આપેલી છે, તો ફર્સ્ટ ટર્મમાં મિત્રો બે ટર્મ ખૂટે છે,
સેકન્ડમાં બે ટર્મ ખૂટે છે અને થર્ડમાં પણ બે ટર્મ ખૂટે છે, તો દરેકમાં ટર્મ ફર્સ્ટ એડ કરવાની રહેશે. રેડી? ઇન શોર્ટ મિત્રો, એક એક ટર્મ એડ કરતી જવાની છે, તો દરેક ટર્મ્સ તમને સેપરેટલી બે ટર્મ્સ આપશે. સો ટ્રાય ટુ સોલ્વ ધીસ એક્ઝામ્પલ નંબર 4th, 5th, and 6th યોર સેલ્ફ. સો કમ્પ્લીટ એક્ઝામ્પલ નંબર 4th, 5th, 6th ઇન હોમવર્ક. સો ઇન ધીસ વે વી કેન એક્સપ્રેસ મેક્સ ટર્મ ઇન અ પ્રોડક્ટ ફોર્મ. સો ધીસ ફોર્મ ઇઝ નોન એઝ ધી કેનોનિકલ ફોર્મ ઓફ પ્રોડક્ટ ઓફ સમ કેનોનિકલ ફોર્મ. સો નાવ ટુડે વી સ્ટોપ હિયર. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ધ મીનિંગ ઓફ બોથ સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મ એન્ડ પ્રોડક્ટ ઓફ સમ કેનોનિકલ ફોર્મ. વેન યુ ડુઈંગ ધી પ્રેક્ટિસ દેન યુ કેન ઇઝીલી એક્સપ્રેસ એની થ્રી વેરિયેબલ્સ ફોર્મ્સ ઇન અ પ્રોડક્ટ ઓફ કેનોનિકલ ફોર્મ ઓર સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મ, વોટ એવર યુ હેવ ગિવન ઇન એક્ઝામ્પલ્સ. થેન્ક યુ, હેવ ગુડ ઓલ ઓફ યુ.